वलसाड धरमपुर चौकड़ी पर कार माथी वलसाड एसओजीए बेने केम झड़पी पाड़िया जुओ वीडियो। वलसाड जिला पुलिस द्वारा वधु एक नशीला पदार्थ नु रेकेट झड़पी पाड़ियो छे। वलसाड जिला पुलिसे बे दिवस में 250 किलो थी वधु नो गांजा नो जत्थो झड़पी पाड़ियो छे। गांजो लावता ईसमो कोण हता अने क्यांथी लावता हता, मोटा प्रमाण में गांजो अने कई रीते करता हता, हेराफेरी जोईए आ क्राइम रिपोर्ट में। अन्य राज्यमांथी गुजरातमां नशीला पदार्थ मोटा प्रमाणमां लावी गुजरातना युवाधने बर्बाद करवा माटे अलग अलग षड्यंत्र चाली रह्या छे, त्यारे एवो एक रेकेट वलसाड जिल्ला पोलीसनी एसओजीनी टीम द्वारा झड़पी पाडवामां आव्यो छे। वलसाड एसओजीनी टीमने मळेल बातमीना आधारे ओरिस्साथी मोटा प्रमाणमां गांजानो जत्थो लई गुजरातना सूरत तरफ जई रह्या छे, जेने लई एसओजीनी टीम धरमपुर चौकड़ी नजीक नेशनल हाईवे नंबर 48 पर नाकाबंदी करी हती। बातमीवाड़ी कार्ड आवता एसओजीनी टीम द्वारा कान अंदर तपास करता बनावमां आवेल चोरखानामांथी 81 किलो जेटलो गांजानो जत्थो जेनी किंमत रूपिया 8 लाख मळी आव्यो हतो। पोलीसे 8 लाख गांजाना जत्था साथे ओरिस्साना बे આરોપીની ધરપકડ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વલસાડ જિલ્લા એસઓજીની ટીમના પીઆઈ બારડ અને એમની ટીમ દ્વારા મળેલ સચોટ બાતમીના આધારે આશરે 81 કિલો જેટલો ગાંજો પકડી પાડવામાં આવેલો છે। કુલ મુદ્દામાલ 13 લાખનો થવા પામે છે। આ ઓરિસ્સાના ગંજામથી આ માલ વિજય નામના વ્યક્તિએ ભરાવેલો હતો। આ માલ લઈ અને સુરતમાં એક અલ્તાફ નામનો વ્યક્તિ છે, એની સૂચના મુજબ સુરતમાં ડિલિવરી આપવાના હતા। હાલમાં અલ્તાફ અને વિજયને પકડવા માટેના કામગીરી ચાલુ છે। આ જે ગાડી છે એ પૂછપરછમાં જણાવે છે કે 1 મહિના પહેલાં પણ આ જ વાહન લઈ અને બંને આરોપીઓ જેના નામ છે ચક્રપાણી ગૌડા અને જી પદ્મનાભ, બંને ગંજામના રહેવાસી છે, એ લોકોએ ટ્રીપ મારેલી હતી। આ એક ટ્રીપના એમને 20,000 રૂપિયા પ્રાપ્ત થતા હતા। હાલ આગળની તપાસ વલસાડ રૂરલ પીઆઈ કરી રહ્યા છે અને આગળ આમાં જેની પણ સંડોવણી હશે એની અટક કરવાની કાર્યવાહી ચાલુ છે। વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ચલાએ જણાવ્યું હતું કે એસઓજી પોલીસ દ્વારા કાન અંદર ચોરખાના બનાવી લઈ જવાતા 81 કિલો ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી। પકડવામાં આવેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓ દ્વારા આ ગાંજાનો જથ્થો મુંબઈના અલ્તાફ નામના ઈસમના કહેવાથી ઓરિસ્સા ખાતેથી લઈ સુરત ખાતે રહેતા વિજય મલિક નામના ઈસમને આપવા જવાના હતા। તો ઓરિસ્સાથી સુરત સુધી 2000 કિલોમીટર સુધીનું અંતર કાપી ગાંજો પહોંચાડવા માટે 20,000માં નક્કી કરવામાં આવ્યું હતું। સાથે પકડાયેલા આરોપી દ્વારા પકડાયેલી કારમાં 1 મહિના પહેલાં ગાંજો સુરત ખાતે પહોંચાડ્યો હોવાનું કબૂલ કરવામાં આવ્યું છે। સાથે પોલીસ દ્વારા પકડવામાં આવેલ ગાંજાનો જથ્થો 1 કિલો, 2 કિલો અને 3 કિલોના પેકેજમાં પેક કરવામાં આવ્યો હતો અને સાથે આ સમગ્ર ગાંજાનું રેકેટ રિલે નેટવર્કથી ચાલતું હોવાનું સામે આવ્યું છે। એસઓજી પોલીસ દ્વારા પકડવામાં આવેલ આરોપી ચક્રપા ગોડા રહેવાસી ગંજામ ઓરિસ્સા, જિગ્નબનાબ દોરા રહેવાસી ગંજામ ઓરિસ્સાની ધરપકડ કરી છે। એસઓજી પોલીસે 80 લાખના ગાંજા સાથે કુલ રૂપિયા 13.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ રૂરલ પોલીસને સોંપી છે। 81 કિલો જેટલો ગાંજો છે। આ ગાંજાના પેકેટ 1 કિલો, 2 કિલો અને 3 કિલોના અલગ અલગ પેકેટ સેલોટેપ મારીને તૈયાર કરતા હતા અને આ જે એકોર્ડ ગાડી છે એમાં ચોરખાનું ડેકીમાં બનાવેલું હતું, એમાં મૂકીને લઈ જતા હતા। હેતુ એ છે કે આ લોકો ઇઝીલી એને છુપાવી શકે અને રસ્તામાં પોલીસ જો પકડે તો બીજી કોઈ પણ રજૂઆત કરી અને છૂટી શકે। આની પહેલાં જે 2 દિવસ પહેલાં વલસાડ જિલ્લા પોલીસે આશરે 181 કિલો જેટલો ગાંજો પકડેલો હતો, એમાં પણ આ જ રીતના 1, 2 અને 3 કિલોના પેકેટ્સ બરામદ થયા હતા। તો આ એક મોડસ ઓપરેન્ડાઈ છે કે ગંજામથી જે ગાંજો ડિલિવર થાય છે મોટાભાગે સેલોટેપથી વીંટેલા આ રીતે પેકેટ્સમાં ડિલિવર થાય છે। આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે ઓરિસ્સા પોલીસનો સંપર્ક કરવામાં આવેલ છે અને CCTNSના માધ્યમથી અને ઈ ગુજકોપના માધ્યમથી જોવાની કાર્યવાહી ચાલુ છે કે અગાઉ આ આરોપીઓ પકડાયેલા છે કે કેમ। આ સમગ્ર નેટવર્કમાં મુખ્ય વ્યક્તિ જે છે એ વિજય મલિક છે અને મુંબઈથી અલ્તાફ નામનો ઈસમ જે છે એ સુરતમાં ડિલિવરીનું નેટવર્ક સંભાળતો હતો। એવી સૂચના હતી કે સુરત હાઈવે ઉપર હોટલ ઉપર ઊભો રહેશે, પછીથી અલ્તાફ એને સૂચના આપશે કે કોણ લેવા આવશે। 2 દિવસમાં આશરે 250 કિલો જેટલો ગાંજો પોલીસને બરામદ થયો છે। વિશેષ એ જણાવું કે આ જે આખું ગંજામથી નેટવર્ક અથવા તો મોકલવાનું જે ચાલે છે નેટવર્ક, આ નેટવર્ક રિલે નેટવર્ક તરીકે કામ કરે છે। એટલે અલગ અલગ રાજ્યમાં પહેલાં પહોંચાડી દેવામાં આવે છે, ત્યાંથી ડ્રાઈવરો બદલાતા રહે છે, ઘણીવાર વાહન પણ આ લોકો બદલી નાખે છે જેથી પોલીસ પકડે તો એના મૂળ રૂટ સુધી ન પહોંચી શકાય, એના માટે આ લોકોએ અલગ અલગ રિલેના નોડ્સ તૈયાર કરેલા છે।
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બે દિવસમાં નેશનલ હાઈવે નંબર 48 પરથી લઈ જવાતો 250 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો 3 જેટલા આરોપીની ધરપકડ કરી છે. સાથે જિલ્લા પોલીસ દ્વારા હજુ પણ નશીલા પદાર્થનો વેપાર કરતા લોકોને પકડી આ સમગ્ર રેકેટને અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.